નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. દિલ્હીમાં મળેલી ભાજપા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારો અંગે અંતિમ નિર્ણય લેવાઈ ગયો હોવા છતાં ભાજપાની યાદી ક્યારે જાહેર થશે એ અનિશ્ચિત. કોંગ્રેસની યાદી જાહેર થવાની ભાજપા રાહ જોઈ રહી હોવાનું રાજકીય નિષ્ણાતોનું મત. ઉમેદવાર પસંદગી માટે આજે યોજાનાર કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આવતીકાલ પર મુલતવી રહેતા રાજકીય અટકળોનું બજાર ગરમ. જોકે તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ 20 નવેમ્બરે પોરબંદરથી ઉમેદવારીપત્ર ભરવાની કરી જાહેરાત. ભાજપાની બી ટીમ નહીં હોવાનું ભારપૂર્વક જણાવતા જનવિકલ્પ મોરચાનું વિજય રૂપાણી મુદ્દે કુણ વલણ. દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું, મુખ્યમંત્રી અને રાજકોટ પશ્ચિમના વર્તમાન ધારાસભ્ય વિજય રૂપાણી સામે પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. હાર્દિક પટેલની વિવાદિત સીડી મામલે આજે ફરી ગરમાયું રાજકારણ. સીડી તૈયાર કરવામાં ભાજપાનો હાથ હોવાનો પાસનો આક્ષેપ. પાસના આક્ષેપો ફગાવતા પુરાવા હોય તો તરત જાહેર કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પડકાર. હાર્દિક પટેલ સીડી વિવાદ વચ્ચે પાસને ઝટકો. પાસના કન્વીનર ચિરાગ પટેલ જોડાયા ભાજપામાં. રાહુલ ગાંધી બાદ ગુજરાતમાં પ્રચાર માટે કોંગ્રેસની યુવા બ્રિગેડ ઉતરી મેદાનમાં. અમદાવાદમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુરતમાં સચિન પાયલોટે કર્યો પ્રચાર. કોંગ્રેસ ગુજરાતમાં પરિવર્તનનું માધ્યમ બનવાનું જણાવતા જ્યોતિરાદિત્ય. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વધુ 10 ઉમેદવારોની યાદી કરી જાહેર. કુલ 20 બેઠકો માટે જાહેર કર્યા ઉમેદવારોના નામ. ચૂંટણી ઢંઢેરામાં સ્થાનિક મુદ્દાઓ રહેવાનું જણાવતા પ્રભારી ગોપાલ રાય. અમદાવાદ કોંગ્રેસના કદાવર નેતા વિજય કેલ્લા આવતીકાલે 2000 કાર્યકરો સાથે જોડાશે ભાજપમાં. તો આ બાજુ છોટાઉદેપુરના જિલ્લા પોલીસ વડા પીસી બરંડાએ પોલીસ સેવામાંથી મુક્ત થઈ રાજકારણમાં કર્યો પ્રવેશ. ભાજપાના વિકાસ કાર્યોને આગળ ધપાવવાની વ્યક્ત કરી મહેચ્છા. તમામ પ્રકારના કઠોળની નિકાસ પરના તમામ પ્રતિબંધ ઉઠાવી લેવાના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ખેડૂતોને વેપાર કરવા માટે આંતરરાષ્ટ્રીય બજારનું પ્લેટફોર્મ મળશે તો જીએસટીનો ફાયદો ગ્રાહકોને મળે એ માટે નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટીની રચનાને પણ લીલી ઝંડી. સમાચાર વિગતવાર જોઈએ. કેન્દ્રીય મંત્રીમંડળની યોજાયેલી બેઠકમાં કઠોળની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાનો નિર્ણય લેવાયો હતો. કેબિનેટ દ્વારા લેવાયેલા નિર્ણયની જાહેરાત કેન્દ્રીય આઈટી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કરી હતી. તેમણે કહ્યું હતું કે કેબિનેટના મહત્વપૂર્ણ નિર્ણયને કારણે દેશભરના કઠોળનું ઉત્પાદન કરતા ખેડૂતોને આર્થિક ફાયદો થશે. તેઓ કઠોળના પોતાના ઉત્પાદનની નિકાસ કરી શકશે જેને કારણે તેમને આર્થિક સ્થિતિ સદ્ધર બનશે. કેબિનેટની કમિટીએ કઠોળની નિકાસ તેમજ આયાત ડ્યુટીમાં પણ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત નફાખોરી પર નિયંત્રણ મેળવવા માટે જીએસટી અંતર્ગત નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરિટીની પણ રચના કરવાનો કેબિનેટે નિર્ણય કર્યો હતો. આજે ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીના ઇંતજાર વચ્ચે હાર્દિકની વિવાદિત સીડી મામલે રાજકારણ ગરમાયેલું રહ્યું તો શંકરસિંહ વાઘેલાએ વિજય રૂપાણી સામે જનવિકલ્પ પાર્ટી પોતાનો ઉમેદવાર નહીં ઉતારે એવી જાહેરાત કરી ભાજપા તરફનું પોતાનું કુણ વલણ સ્પષ્ટ કર્યું. આ અને અન્ય તમામ ખબરો જોઈશું અમારા ખાસ રિપોર્ટમાં. ભાજપની બી ટીમ નહીં હોવાનું ભારપૂર્વક જણાવતા જનવિકલ્પ મોરચાનો વિજય રૂપાણી પ્રત્યે સોફ્ટ કોર્નર. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સામે પાર્ટી નહીં ઉભો રાખે કોઈ ઉમેદવાર. શંકરસિંહ વાઘેલાનો ઘટસ્ફોટ. હમારા હોમવર્ક જો હૈ 182 કે લીએ હૈ, લેકિન ફોર ધ ગેસ્ચર ઇઝ કન્સર્ન હો સકતા હૈ જો ચીફ મિનિસ્ટર સીટિંગ હૈ इनके खिलाफ शायद हम कैंडिडेट न खड़ा रखें. कांग्रेस का भाई कोई अच्छा पावरफुल कैंडिडेट होगा तो गेस्चर के हिसाब से इनसे भी शायद ये काद नहीं रखेंगे, लेकिन 182 का हमारा होमवर्क पक्का है. હાર્દિકની વિવાદિત સીડી મામલે પાસ કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા ઉતર્યા હાર્દિકના બચાવમાં. સીડી ફેક હોવાની સાથે ભાજપ પર લગાવ્યો આરોપ.
કયું સીડી બનાવવા માટે ભાજપે આપ્યા હતા રૂપિયા 40 કરોડ. આ આંદોલનને તોડી પાડવા માટે હાર્દિક પટેલને બદનામ કરવા ભાજપ દ્વારા આયોજનબદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ માહિતી અમારી પાસે છે. કથિત શેખ સીડીઓ બાબતે 40 કરોડમાં સોદો કરી ષડયંત્ર ગોઠવેલ છે. જો કે દિનેશ બાંભણિયાના આરોપને ફગાવતું ભાજપ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, સીડી પાટીદાર સમાજ માટે આઘાતજનક ઘટના, પાસ કોંગ્રેસ પ્રેરિત વાંચી રહી છે સ્ક્રિપ્ટ. કોઈના ઉપર આટલી મોટી ગંભીર આક્ષેપો લાગ્યા હોય એ વ્યક્તિ એ તરત જ ફરિયાદ કેમ દાખલ નથી કરી? આજે એમ કહે છે કે અમારી પાસે સાબિતીઓ છે, તો પ્રેસ મીડિયામાં સાબિતી આપે, ચોક્કસ આપે, એમનો પણ અધિકાર છે પ્રેસ મીડિયામાં વાત મૂકવાનો. પણ તરત જ એ સાબિતીઓનો ઉપયોગ કરી અને એમને યોગ્ય ન્યાય કાયદાકીય સલાહ મળે એ પ્રમાણે એ સાબિતીઓનો ઉપયોગ કરવો જોઈએ. ખાલી વાતો કરવાથી કાયદાનું રક્ષણ ના મળે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારમાં પંચર, પાસના પૂર્વ કન્વીનર ભાજપમાં જોડાયા. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ચિરાગ પટેલને બહેરાવ્યો ખેસ. બુલેટ ટ્રેનના એમઓયુ અંગે કોંગ્રેસના આરોપને ભાજપે ફગાવતા કહ્યું કે બુલેટ ટ્રેનનો એમઓયુ 12 ડિસેમ્બર 2015માં થયો હતો. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું, કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે. જાપાનના પીએમ ખુદ ગુજરાતમાં આવીને પોતે જાહેરાત કરી ગયા હોય કે અમે 1.08 લાખ કરોડની લોન આપીને સહાય કરશું, પોતે જાહેરાત કરી ગયા હોય ત્યારે આ પ્રકારના જૂઠાણા આક્ષેપો કરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો. ફરીથી હવે જૂઠાણા બોલવાનું બંધ કરવું જોઈએ અને ગુજરાતને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ. કોંગ્રેસના ડોર ટુ ડોર કેમ્પેન અંતર્ગત સચિન પાયલોટ પહોંચ્યા સુરત. પ્રચાર દરમિયાન સચિન પાયલોટનો લોકોએ કર્યો વિરોધ. પત્રિકા ફેંકીને રાજસ્થાનમાં વિકાસ ન થયો હોવાનો ઉઠાવ્યો મુદ્દો. જો કે પાયલોટે કહ્યું, જીએસટી અને વિમુદ્રીકરણના કારણે લોકો છે પરેશાન. 15 લાખ ખાતે મેં આ જાયેંગે, 2 કરોડ નોકરી દે દેંગે, બુલેટ ટ્રેન ચલ જાયેગા. ઓલ ધીસ થિંગ્સ આર બીંગ સેટ ટુ ગેટ વોટ્સ, બટ નાઉ બીજેપી ઇઝ ટુ સ્ટોપ બ્લેમિંગ ધ પ્રીવિયસ કોંગ્રેસ ગવર્નમેન્ટ. ઓલમોસ્ટ 4 યર્સ ધે બીન ઇન ગવર્નમેન્ટ ઇન દિલ્હી. ઇટ ઇઝ ટાઈમ ધે ઇન્ટ્રોસ્પેક્ટ એન્ડ ધે મસ્ટ ઇશ્યુ અ વ્હાઇટ પેપર ઓન વોટ ધે હેવ ડન ધ લાસ્ટ 4 યર્સ. વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટો માહોલ. કોંગ્રેસે હજી સુધી જાહેર નથી કરી ઉમેદવારોની યાદી. સીઈસીની બેઠકને પણ આવતીકાલ સુધી કરાઈ સ્થગિત. જો કે કોંગ્રેસના કદાવર નેતા અર્જુન મોઢવાડિયાએ 20 નવેમ્બરે પોરબંદરથી ઉમેદવારી નોંધાવવાની કરી જાહેરાત. કોંગ્રેસે વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે યુવા નેતાઓને ઉતાર્યા મેદાને. યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ પર નિશાન તાકતા કહ્યું, ગુજરાતમાં પરિવર્તન લાવશે અમારી સરકાર. हम बदले की सोच और विचारधारा के साथ नहीं आए, हम गुजरात में बदलाव लेने आए और बदलाव लाने आए. और ये स्पष्ट हो चुका है जन जन में, 6 करोड़ गुजरात की जनता में, कि कमल का फूल हमारी भूल. એક તરફ ટિકિટ ફાળવણીને લઈ ભાજપ કોંગ્રેસમાં અસમંજસનો માહોલ, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 10 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારોને ઉતાર્યા છે ચૂંટણી મેદાને. ખરાખરીના જંગમાં રાજકીય પક્ષોનો મંદિર મુલાકાતનો દોર યથાવત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અક્ષરધામ મંદિરની યાત્રા બાદ હવે કોંગ્રેસની યુવા બ્રિગેડ પહોંચી ભગવાન સ્વામિનારાયણના દર્શને. રાહુલ ગાંધી બાદ સચિન પાયલટે પણ અક્ષરધામ મંદિરની લીધી મુલાકાત. નવા મતદારોની નામ નોંધણી માટેની આજે અંતિમ તારીખ. પ્રથમ તબક્કા માટે 10 નવેમ્બર હતી અંતિમ તારીખ, જ્યારે બીજા તબક્કાના મતદારોને નામ નોંધણી માટેની આજે હતી અંતિમ તારીખ. મતદારોને રીઝવવા માટે એક નેતાએ આપ્યું અનોખું વચન. નવસારીમાં અપક્ષ ઉમેદવાર ચેતન પટેલ કુલ 1 કિલો સોનું ધારણ કરીને પ્રજાને સોનેથી મળી દેવાનું આપ્યું રાજકીય વચન. કહ્યું, જો મતદાર મતો આપીને વિજયી બનાવશે તો મતદારોને અપાવશે સોનું. ભાજપા અને કોંગ્રેસ તરફથી ઉમેદવારોની યાદી જાહેર થવાની રાહ જોવાઈ રહી છે, ત્યારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગઈકાલે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ઉમેદવારોના નામ માટેની ચર્ચા વિચારણા બાદ પણ ભાજપાએ યાદી જાહેર કરી નથી. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભાજપા હજુ પણ કોંગ્રેસના ઉમેદવારોના નામની યાદીની રાહ જોઈ રહી છે, જે બાદ તે પોતાના ઉમેદવારો પરથી પડદો ઉંચકશે. 2 દાયકાઓથી પણ વધુ સમયમાં સત્તામાં રહેલી ભાજપ માટે કેવી રહેશે ઉમેદવારની પસંદગીની કવાયત, જોઈએ આ રિપોર્ટમાં.
केंद्रीय चूंटणी समितिनी योजाई गयेली बैठकमां उमेदवारो माटेनी चर्चा विचारणा बाद पण उमेदवारनी यादीनी औपचारिक घोषणा करवामां आवी नथी। महत्वनुं छे के भाजपा हजु पण कांग्रेसना उमेदवारोनी जाहेरातनी राह जोई रही छे, जे बाद तेओ पोताना उमेदवारो परथी पडदो उचकशे। विचारणा होने के बाद उम्मीदवार तय किए जाएंगे और उम्मीदवार तय होने के बाद स्ट्रेटेजी के हिसाब से सेंट्रल पार्लियामेंट्री बोर्ड तय करेगी कि अब कब इस उम्मीदवारों का नाम का डिक्लेरेशन करना है, उस प्रकार ये कार्यवाही होगी। आ वखते परिस्थिति कंईक अलग ज जोवा मळी रही छे। जी हां, आ चूंटणी में भाजप माटे एंटी इनकम्बन्सी सौथी मोटो पड़कार बनीने सामे आवती जोवा मळी रही छे। भाजपा एवा धारासभ्यनी टिकिट कापशे जेओ लांबा समयथी धारासभ्य होय अने तेमना प्रत्ये जनतामां नाराजगी जोवा मळती होय। पार्टी आ वखते आईएएस आईपीएस ऑफिसरोने टिकिट आपवानुं विचारी रही छे। छोटाउदेपुरना एसपी पीसी बरंडाए ताजेतरमां ज तेमना पद परथी राजीनामुं आपी दीधुं छे। માનવામાં આવી રહ્યું છે કે 2007ની બેચના આઈપીએસ બરંડા અરવલ્લી જિલ્લાના ભિલોડા બેઠક માટે બીજેપીના ઉમેદવાર બની શકે છે। દેશની અંદર ભાજપ સરકાર આપણે ચાલી રહી છે તો આ ભાજપ આટલા વર્ષોથી આપણા ગુજરાતમાં કામ કરી રહી છે તો તે હેતુથી સરકારની સાથે રહી અને વિકાસના કામો થાય એ માટે મેં દ્રઢ નિર્ધાર બનાવ્યો છે। ટૂંક સમયમાં પાર્ટી એમની રીતે નક્કી કરશે અને એ પ્રમાણેનું જે આગળની કાર્યવાહી કરશે પાર્ટી લેવલે થશે। જાતીય સમીકરણ દેશની રાજનીતિનો એક મહત્વનો ભાગ છે। જો કે ભાજપા વિકાસના મુદ્દે ચૂંટણી લડશે, પરંતુ ટિકિટ વિતરણમાં કેવી રીતે વિકાસ અને જાતીય સમીકરણનો તાલમેલ બેસાડે છે તે જોવાનું રહ્યું। દૂરદર્શન સમાચાર માટે ઇલેક્શન ડેસ્કનો રિપોર્ટ। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ટિકિટ ફાળવણી મુદ્દે ભારે અસમંજસમાં દેખાઈ રહી છે। રાહુલ ગાંધી પોતાના યુવા બ્રિગેડ સાથે જૂના ચહેરાઓને પણ સાથે લઈને ચાલવા માંગે છે, જેને લઈને આવતીકાલે દિલ્હી ખાતે યોજાનાર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ટિકિટ ફાળવણી પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। વિધાનસભાની ચૂંટણી આ વખતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાઈ રહી છે, જેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થાય તો નવાઈ નહીં। આ સાથે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી કોંગ્રેસ સાથે મળીને વધુ બેઠકો મેળવવામાં પાર્ટીને મદદ કરશે। જો કે અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેના ઓબીસી અને ઠાકોર ઉમેદવારો માટે 12 બેઠકોની માંગણી કરી છે, પણ કોંગ્રેસ તરફથી 6 બેઠકો જ આપવાની ઓફર થઈ છે। હવે જ્યારે ઉમેદવારોની પસંદગી થવાની છે ત્યારે કોંગ્રેસે પોતાની જ્યારે યાદી તૈયાર કરી છે એ યાદીમાં હવે અલ્પેશ ઠાકોર કેટલીક સીટો માંગશે। બની શકે કે કોંગ્રેસના કેટલાક હાલના જે વર્તમાન ધારાસભ્યો છે એ જગ્યાઓ પર પણ અલ્પેશે પોતાના માણસોને મૂકવાની ટિકિટોની માગણી કરી હોય એટલે એની ખેંચ હોય। હાર્દિક પટેલે સીધી રીતે જોડાયા નથી, પરંતુ એવું માની શકાય કે એ ઘણા બધા પાટીદારોને એમના મનપસંદ વિસ્તારોમાં ટિકિટો મળે એના માટે એ પણ ખેંચતાણ કરતા હોય। તો આ તરફ હાર્દિકે સ્પષ્ટ કર્યું છે કે તે કોંગ્રેસમાં જોડાશે નહીં, પરંતુ તેણે પાસના નેતા માટે ટિકિટની માંગણી કરી છે। તો જિગ્નેશ મેવાણી પણ દલિત ઉમેદવારને ટિકિટ મળે તે માટે કોંગ્રેસના સંપર્કમાં છે। જિગ્નેશ મેવાણીનું ફેક્ટર એ દલિત અને યુવાન નેતા છે અને એમની પણ ઈચ્છા બની શકે કે કેટલીક સીટો માટે એમનો પણ આગ્રહ હોય એટલે એક બાજુ કોંગ્રેસની પોતાની એક યાદી છે, એક બાજુ આ ત્રણ નવા ફેક્ટર્સ ઉમેરાય એમની યાદી છે, ત્રીજું મહત્વનું ફેક્ટર રાહુલ ગાંધી પોતે છે। આ વખતે રાહુલ ગાંધીને ખબર છે કે કોંગ્રેસના ગુજરાતના નેતાઓમાં આંતરિક જૂથબંધી છે એટલે એમણે પોતાની એક આગવી ટીમ દ્વારા એક પોતાનો એક સર્વે કરાવ્યો છે। આ ટીમ આખા ગુજરાતમાં ફરી છે અને એમણે પોતાની એક યાદી તૈયાર કરી છે એટલે રાહુલ ગાંધીની પોતાની યાદી સંભવતઃ ગુજરાત કોંગ્રેસની અને આમના ઓબ્ઝર્વર્સે આપેલી યાદી પ્લસ જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આ બધાની યાદીઓ જો એકબીજાની સાથે ક્લેશ થાય તો એના માટે એક બહુ જ મોટું ઘર્ષણ પણ પેદા થઈ શકે છે એટલે આના કારણે। જો કે આ તરફ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તે એવા ધારાસભ્યને ટિકિટ આપશે જેમણે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સાથ આપ્યો હતો। ગત વિધાનસભાની ચૂંટણીમાં જૂના જોગીઓની ટિકિટ કપાતા કોંગ્રેસના ધારાસભ્યની નારાજગી ઉડીને આંખે વળગી હતી અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો। આ નારાજગીના પગલે જ કોંગ્રેસના નેતાઓ તેમજ રાહુલ ગાંધીને મળ્યા વિના દિગ્ગજ નેતા વિજય કેલ્લાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે। દિલ્હીવાળા એમની મનમાની કરે, ગુજરાતવાળા એમની મનમાની કરે,
છેલ્લે એક વર્ષ પહેલા તો મેં કંઈ પણ દીધેલું કે હવે આપણે સુધરીએ સારું છે, નહીં તો આની મજા નહીં આવે. કે વિકાસ કાર્યની તમે કેવી રીતે વિરોધ કરી રહ્યા છો એની સામે ઘણી વખત તમે રજૂઆત કરી, કોઈ અમારી વાત સાંભળવામાં ના આવી. ભાઈ રાહુલ ગાંધી એની ઉંમર બહુ નાની છે, એમને મહેસાણામાં લાસ્ટ મળ્યો ત્યારે મેં વાત કરી હતી કે આપણે વ્યાજબી રીતે પ્રજાને સામે મદદ નથી કરતા અને રાજકીય રીતે બી આપણે બરાબર વાત નથી કરતા. ત્યારે એમણે મને વાત કરી હતી મહેસાણામાં કે મને જેટલા મળે છે તમારા જેવા બધા મને સલાહ આપે છે. ત્યારે મેં એમને કીધેલું કે હું તમારા કરતા ઘણો કોંગ્રેસમાં સિનિયર છું. ये तीनों के साथ सभी क्योंकि कांग्रेस एक बात सही पे रखती है, हर एक समाज को साथ में रख के वो टिकटें देती है, हर एक समाज को उनका जो नेतृत्व जो उनका हिस्सा होता है उनकी आबादी होती है. और जैसे हार्दिक ने जो भी लीडर ने जो के बात हुई हो ये मेरे को पता नहीं है, लेकिन वो हाई लेवल का मामला है. આ ચૂંટણી જંગમાં માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ અન્ય પક્ષ જેમ કે એનસીપી અને જેડીયુના શરદ યાદવ પણ બેઠક વહેંચણી પર ગઠબંધનના મૂડમાં છે. તો માગા હૈ કિતની બાત હોતી હૈ વો દેખ લેના હૈ, સામને સે બોલના ચાહીએ કિતના દેતે હૈ, બાદ મેં હમ સમજોતા કરેંગે. 25 પે હમને ડિમાન્ડ કિયા હૈ 25 સીટો પે, વો કિતને દેતે હૈ કિતને લડના હૈ હમકો લડના હૈ બતાએંગે દો દિન મેં. જો કે આ તમામની માંગણી સંતોષવા છતાં રાહુલની રાહ આસાન નથી. જો કોઈની માંગણી સંતોષાય નહીં તો ખરાખરીના આ જંગમાં સૌથી જૂની પાર્ટીને નુકસાન થાય તો નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર માટે ઇલેક્શન ડેસ્કનો રિપોર્ટ. ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં ગોંડલ વિભાગે સુંદર કામગીરી કરી છે. ગોંડલ ડિવિઝને આ યોજના અંતર્ગત 3.75 કિલો સોનાનું વેચાણ કરીને ભારતભરમાં પ્રથમ સ્થાને રહી છે. ગોંડલ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલા લક્ષ્યાંક કરતાં 1.5 ગણું વધારે લક્ષ્યાંક હાંસલ કરી દીધું છે. હજુ પણ આ યોજના ડિસેમ્બરના અંત સુધી ચાલનારી છે ત્યારે હજુ પણ વધુ લોકો સોનું ખરીદશે તેમ ગોંડલ પોસ્ટ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ ટી એન મલિકે આશા વ્યક્ત કરી હતી. ગોંડલ પોસ્ટ ઓફિસમાંથી સોનું ખરીદનારા ગ્રાહકોએ પણ આ યોજનાને લાભદાયી વર્ણવી હતી. सभी दर्शकों को ये बात बता दें, उनको बहुत खुशी हो रही है कि सरकार से द्वारा गोल्ड बॉन्ड की जो स्कीम जाहिर की है उसमें गोंडल डिवीजन ने पूरे इंडिया में सबसे पहला रैंक हासिल किया है. गोंडल डिवीजन ने 3.75 किलो से भी ज्यादा गोल्ड बॉन्ड का सेल करके पूरे इंडिया में फर्स्ट रैंक हासिल किया है. गोल्ड बॉन्ड की जो स्कीम है तो गोल्ड बॉन्ड में कोई भी नागरिक ये उसका लाभ ले सकता है. 1 ग्राम से लेकर 20 किलो तक कोई भी नागरिक इसमें रोकण कर सकता है. 4 किलो तक एक और एचओप के लिए 20 किलो तक उसमें रोकण कर सकते हैं. गोल्ड बॉन्ड योजना विषय जान करी એટલે મેં 10 ગ્રામ સોનાની ખરીદી કરેલ છે. ભારત સરકારની એક સોનાની સ્કીમ બહાર પાડવામાં આવેલ છે તે મને સમજાવ્યું અને મને યોગ્ય લાગ્યું તે માટે મેં 17 ગ્રામ સોનાનું રોકાણ કરેલ છે. જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનો તાલીમ કાર્યક્રમ યોજાયો છે. આ તાલીમાર્થી બહેનો માટે મહિલા કાનૂની શિબિર યોજાઈ હતી. કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને જિલ્લા ન્યાયાધીશ ડીટી સોનીએ તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે પોલીસ અને ન્યાયતંત્ર સાથે મળી મહિલા ઉત્કર્ષ માટે કામ કરશે તો નારી શક્તિ વધુ મજબૂત બનશે. સરકારી વિવિધ વિભાગોની સરખામણીએ પોલીસ વિભાગમાં મહિલાઓની સંખ્યા ઓછી હોવાની ચિંતા વ્યક્ત કરી તેમણે રાજ્યની દીકરીઓને રાષ્ટ્ર સેવામાં જોડાવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. પોલીસ તાલીમ કેન્દ્રના પ્રિન્સિપલ એઆર અનારવાલા અને અન્ય કાયદાવિદોએ મહિલાઓના કાયદા વિવિધ કાયદાકીય જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. દેશમાં ટોટલ પોલીસ 24 લાખ અને એમાં બહેનોની સંખ્યા ફક્ત 1,60,000 એટલે 5.5% થયા. ખરેખર આ સંખ્યા જો વધે તો મને એવું લાગે છે કે બહેનોનું સશક્તિકરણ પણ વધે અને બહેનોને ઉપાય વધારે મળે અને જેમ પોલીસની સંખ્યા વધે એમ બહેનો પણ હિંમતભેર એમના રક્ષણ માટે પોલીસ સ્ટેશને જતા અચકાશે નહીં. એક સ્ત્રી તરીકે આપણને કયો કાયદો કઈ જગ્યાએ ઉપયોગમાં આવે તે આપણને ખબર હોવી જોઈએ. તેના વિશે બહુ સરસ માહિતી અને માર્ગદર્શન આપેલું છે આજે. તો આવા વુમન એમ્પાવરમેન્ટ વિશેના કાર્યક્રમ ભવિષ્યમાં પણ પીટીસી ખાતે થતા રહે, સારામાં સારા હોદ્દા સુધી પહોંચી શકે એ માટેનો સ્ત્રી સશક્તિકરણનો કાર્યક્રમ રાખેલો હતો. એમાં મહાનુભાવો દ્વારા સ્ત્રી સશક્તિકરણ કઈ રીતના થાય અને સ્ત્રીઓ કઈ રીતે સમાજમાં આગળ વધે તે વિશેનું માર્ગદર્શન આપવામાં આવેલું હતું.
દિલ્હી પછી અમદાવાદના વાતાવરણમાં પણ પ્રદૂષણની માત્રા વધી રહી હોવાને મુદ્દે ચિંતાઓ સેવાઈ રહી છે. હવામાં પ્રદૂષણની માત્રા 311ની સપાટીએ પહોંચી જતા નગરજનોની તંદુરસ્તી પર પડનારી અસરોના મુદ્દે ચિંતાઓ સેવાઈ રહી છે. મ્યુનિસિપાલિટીએ રેડ એલર્ટ જાહેર કર્યો છે અને બાળકો અને વૃદ્ધો પર વાયુ પ્રદૂષણની સીધી અસર પડતી હોવાથી મ્યુનિસિપાલિટીના આરોગ્ય વિભાગે બાળકો અને વૃદ્ધો માટે કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે પ્રદૂષણનું પ્રમાણ સવારે 8 વાગ્યા સુધી વધુ હોવાથી બાળકો અને વૃદ્ધોએ કામ સિવાય ઘર બહાર ના નીકળવું અને માસ્કનો ઉપયોગ કરવો. એ 300થી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ થવાની શક્યતા રહેલી હતી. સો એના અગમચેતીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે કે જે લોકોને શ્વાસોશ્વાસની તકલીફ હોય, અસ્થમાથી પીડાતા દર્દી હોય, નાના બાળકો હોય, જરૂરિયાત મુજબ જ ઘરની બહાર નીકળવું. જે સફરની અમારી એપ્લિકેશન જે અમે લોન્ચ કરી છે એમાં એરિયા વાઇઝ કઈ જગ્યાએ કેટલું એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એના માટે પણ જુદી જુદી એડવાઇઝરી પણ અમે એમાં પ્રદર્શિત કરેલી છે. અમદાવાદની અંદર રેડ એલર્ટ જાહેર કર્યું છે, એના માટે પબ્લિકને થોડું સાવચેતી રૂપે જે વૃક્ષારોપણ આપણે અમદાવાદમાં થઈ રહ્યું છે એનું પબ્લિક પૂરતો ધ્યાન આપતી નથી, એટલે એના તરફ થોડુંક ધ્યાન, વૃક્ષારોપણ તરફ ધ્યાન આપવું પડે. વાહન વ્યવહારનો થોડોક ઉપયોગ ઓછો કરવો પડે, જેનાથી નાના બાળકો છે, જે વૃદ્ધાવસ્થાના માણસો છે, એને શ્વાસોશ્વાસમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય, એને લક્ષીને થોડું ઘણું પબ્લિક પોતાની રીતે સચોટ રહે, થોડુંક ધ્યાન આપે તો ઘણું સારું છે એમ. ગાંધીનગર ખાતે સિરામિક એક્સપો 2017નો પ્રારંભ થયો છે. દેશભરમાંથી 300થી વધુ સિરામિક્સ ઉદ્યોગકારો આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે 1.5 લાખ કરતાં વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ અહીં ભાગ લઈ રહ્યા છે. આ એક્ઝિબિશનમાં ટાઇલ્સને લગતી 30,000થી વધુ ડિઝાઇનો રજૂ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ફિલ્મ કલાકાર જેકી શ્રોફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતનો વિકાસ સમગ્ર વિશ્વમાં જાણીતો છે. સિરામિક ઉદ્યોગ માટે મોરબી સમગ્ર વિશ્વમાં જાણીતું છે, ત્યારે હાલમાં જ જીએસટીમાં થયેલા સિરામિક્સમાં ટેક્સ ઘટાડાને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં ટોચના ક્રમે આવશે તેમ મોરબી સિરામિક ઉદ્યોગના પ્રમુખ નિલેશ જેતપરિયાએ કહ્યું હતું. સિરામિક કે લિયે આયા હું, સિરામિક અપના દૂસરે નંબર પે વર્લ્ડ મેં, વી આર ધ સેકન્ડ નંબર, બરોબર ને? હવે નંબર વન થવું છે, ખબર છે કોણ છે? ફર્સ્ટ ચાઇના છે ને, પણ આપણે બચ્ચે લોક કા નંબર ટુ મેં સિરામિક વર્લ્ડ વાઇડ. તો કહેવાનો શું, પ્રચાર કરો, ગુજરાત ઇન્ડસ્ટ્રી આપકી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બઢ રહી હૈ, મેં ચાહતા હું કે એસા સ્ટુડિયો ઇનકો બનાઉં યહાં પે, અગર મેરા સપોર્ટ કિયા તો યહાં કા ઇન્ડસ્ટ્રી બેસ્ટ હોગા. છેલ્લા 10 દિવસથી 20,000 લોકો આ એક્ઝિબિશન સેન્ટરની અંદર કામ કરતા હતા. 20,000 લોકોને આ ઉદ્યોગે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજીરોટી એમને આપી. એક્ઝિબિશન સેન્ટર જે અહીંયા છે એમાં બી સ્ટેટ, માનો કે મોરબીમાં હોય તો રાજકોટમાં થાય, એવી રીતના થાય તો આખા ઇન્ડસ્ટ્રીઝને આનો એક મૂવિંગ મળશે. ઇન્ડસ્ટ્રીઝ બાજુમાં હોય, એક્ઝિબિશન સેન્ટર બાજુમાં હોય, એના કારણે આવતા સમયમાં દરેક ઇન્ડસ્ટ્રીઝ, આજે માનો કે રાજકોટમાં કરે તો બ્રાસપાટ જામનગરને ફાયદો થાય, મોરબીની ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય, રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગને ફાયદો થાય, તો એવા એક્ઝિબિશન સેન્ટર પણ ગાંધીનગર રહ્યા એવા બીજા પણ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હોવું જોઈએ તેવી અમારી માગણી છે. ક્રિકેટ. કોલકાતા ખાતે શરૂ થયેલી શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની શરૂઆત કંગાળ રહી હતી. પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે 3 વિકેટ ગુમાવીને 17 રન કર્યા હતા. જોકે વરસાદને કારણે દિવસ દરમિયાન ફક્ત 11.5 ઓવર જ રમાઈ શકી હતી. શ્રીલંકાના બોલર લકમલે કાતિલ બોલિંગ કરીને ભારતના ઓપનર લોકેશ રાહુલ, ધવન અને કોહલીની વિકેટ ઝડપી હતી. તેણે 6 ઓવરમાં 1 પણ રન આપ્યા વિના 3 વિકેટ ઝડપી લીધી હતી. અગાઉ શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. વરસાદના વારંવારના વિઘ્નને કારણે મેચને અટકાવી દેવામાં આવી હતી. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે ટ્વિટર પર હેશટેગ નેશનલ પ્રેસ ડે ટ્રેન્ડ ચાલ્યો. નેશનલ પ્રેસ ડે પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ પોતાની ટ્વીટમાં સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રભુત્વનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે અત્યારે આપણે સમાચારોને સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોન મારફતે વધારે જોઈએ છીએ. મને ખાતરી છે કે ટેકનોલોજીનો આ વિકાસ મીડિયાની પહોંચ વધુ વધારશે, તેમજ મીડિયાને વધુ લોકતાંત્રિક અને સહભાગી બનાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિફા અંડર 17 ટીમના ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ફૂટબોલ ખેલાડીઓને સંબોધતા ખેલનું મહત્વ સમજાવ્યું છે. હમ પૂરે દેશ મે ફૂટબોલ કો બઢાવા દેના ચાહતે હૈ, બાઇન લાર્જ હમ ખેલ કો હી બઢાવા દેના ચાહતે હૈ, ક્યોંકિ દેશ મે ખેલ કા મહાત્મ્ય સમાજ જીવન કી રૂચિ પ્રકૃતિ પ્રવૃત્તિ બનના ચાહીએ. પીએમઓ ઇન્ડિયાએ આ જાણકારી આપી ટ્વીટ કર્યું છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને રાજકીય પક્ષો યુવાઓ સુધી પહોંચવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જો વાત કરીએ ભાજપની તો ભાજપ દ્વારા હેશટેગ મોદી છે ને કેમ્પેન શરૂ કરાયું છે. હેશટેગ મોદી છે ને કેમ્પેન દ્વારા ભાજપ જન જન સુધી કેન્દ્ર સરકારની યોજનાઓ પહોંચાડવાનો ડિજિટલ માધ્યમનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીએ વિડીયો ફિલ્મ બનાવીને લોકો સુધી પહોંચવાની કવાયત તેજ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા તૈયાર થનારા ચૂંટણી ઢંઢેરા માટે પણ લોકોના અભિપ્રાય સોશિયલ મીડિયાના ફેસબુક માધ્યમ થકી જ મંગાવાયા છે. આપની ઈચ્છા અમારો સંકલ્પ ટેગ આપી વોટ્સએપ નંબર પણ શરૂ કરી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા થકી થયેલો પ્રચાર લોકોના મન સુધી કેવી રીતે પહોંચશે, તે તો ચૂંટણી બાદ જ ખ્યાલ આવશે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ હવામાન સમાચાર. તો આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર, શુભરાત્રી.